ગુડ મોર્નિંગ બાળકો, તમે તારા મહેલ જોયો છે, ચીલીનો લાલ કિલ્લો પણ જોયો છે, ફતેહ સિકરીનો ગોલ્ડન દરવાજો, આ બધા સ્થાપત્ય કોઈ બનાવ્યા જે આગળના પાઠમાં મેં તમને દિલ્હી સલ્તનત વિશે સમજાવ્યું, બરાબર છે? એમાં કુટુંબ ઉડીને ટેબક એ કુટુંબ મિનાર બંધાવ્યો, બરાબર છે? તો આજે હવે મુઘલ સામ્રાજ્ય, ઘણા રાજાઓ જે દિલ્હી સલ્તનતમાં હતા તે પણ નવું નવું બાંધકામ કરીને ગયા હતા, તો હવે મુઘલ સામ્રાજ્યના રાજાઓએ પણ કયું કયું બાંધકામ કર્યું? આ બધા નામ તો તમને જાણીતા છે કે દિલ્હીમાં લાલ કિલ્લો આવેલો છે, આગ્રાનો તાજમહલ છે, ફતેહપુર સિકરીનો ગોલ્ડન દરવાજો છે, આ બધું બાંધકામ કરનાર કોણ હતા? મુઘલ શાસકો. અને એ કયા મુઘલ શાસકો હતા તેનું આપણને અહીં ધ્યાન જોઈએ. તો ચોપડે ખોલીને બેસો કે મુઘલ શાસનની સ્થાપના પહેલાં કયો યુગ હતો સલ્તનત યુગ, જે દિલ્હી સલ્તનતના નામે ઓળખાયું, ઉપરાંત કેટલાક એના આગળ પહેલાં કોણ હતા? રાજપૂત રાજ્યો પણ હતા. હવે મુઘલ સલ્તનતની સ્થાપના કોણે કરી હતી? બાબરે. કઈ સાલમાં? 1526માં. અને તેનું મૂળ નામ ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું. બાબર અને ઇબ્રાહિમ લોડી વચ્ચે પાણીપતનું પહેલું યુદ્ધ થયું હતું, જેને પાણીપતના પ્રથમ તરીકે યુદ્ધ તરીકે જાણવામાં આવ્યું. અને આ યુદ્ધમાં બાબરે ઇબ્રાહિમ લોડીને શું આપી હતી? હાર આપી હતી અને તેને મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. એ જ રીતે મુઘલ શાસકો, આ મુઘલ શાસકોમાં કયા કયા રાજાઓ થઈ ગયા? તો બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ આ મુઘલ શાસકો હતા. બાબર એક કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો. તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો. તે પ્રકૃતિ પ્રેમી અને લેખક પણ હતો. તેને તેની આત્મકથા તુઝુકે એ બાબરી, જે અત્યારે બાબરનામા તરીકે પણ ઓળખાય છે. બાબરની આજે આત્મકથા છે, તેને બાબરનામા તરીકે પણ ઓળખવામાં આવી છે અને તે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ બની ગઈ છે. ત્યાર પછી આવ્યો હુમાયુ. હુમાયુ ઈસવીસન 1530માં દિલ્હીની ગાડી ઉપર બેઠો અને હુમાયુનો અર્થ હતો નસીબદાર. પરંતુ તેને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયા અને કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવીને તેને ભારતની બહાર હકી કાઢ્યો હતો. પણ હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો. પરંતુ થોડા વર્ષ પછી ફરીથી એને પાછું બધું શાસન ભેગું કર્યું અને ભારત રાજ્ય પર ચઢાઈ કરી. આ ઈરાનના શહેનશાહની મદદથી તેને કાબુલ અને કંડહાર જીતી લીધા અને પાછો ભારતમાં પુનઃ પોતાની સત્તા જમાવી લીધી. અને હુમાયુ તેના પિતાની જેમ, એટલે કે બાબરનો દીકરો કોણ હતો? હુમાયુ. તો હુમાયુ તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો. તેને દિલ્હી પાસે બિનપણા નગર વસાવ્યું હતું. સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયા ઉતરતા પડી જવાથી તેનું શું થઈ ગયું? અવસાન. એટલે હુમાયુનું મૃત્યુ કઈ રીતે થયું હતું કે દિલ્હીમાં એ લોકો જે કુરાન પડવા જાય કે એ કરવા જાય ત્યારે તા ઉતરતા ઉતરતા પગથિયા પરથી પડી ગયો અને તેનું મૃત્યુ થયું. હવે આવીએ છીએ શેરશાહ. શેરશાહ અફઘાના વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ ફરીદ ખાન હતું. હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. ડાકુન ઉતારાઓને અંકુશમાં લઈ તેને રાજ્યમાં શાંતિની સ્થાપના કરી નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી હતી. તેને વેપારીઓ અને યાત્રાળુઓ માટે સુબંધાવ્યા હતા, ધર્મશાળા બંધાવ્યા હતા અને રૂપિયાનું ચલન શરૂ કરાવ્યું હતું. વિશાળ સેના નિર્મિત કરી હતી. તેની એક મહાન રાજમાર્ગ કયો બનાવ્યો હતો? ગ્રાન્ડ ટ્રંક રોડ. કયો? ગ્રાન્ડ ટ્રંક રોડ આ બનાવ્યો હતો, જે બંગાળથી ઉત્તર ભારત સુધી વિકસેલો હતો. શેરશાહ 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે તેમનું અકસ્માત થઈ ગયો અને મૃત્યુ પામી ગયા. તેમના મૃત્યુ પછી તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક ગાડી પર આવ્યો નહીં. પરિણામે હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવીને પુનઃ મુઘલ સામ્રાજ્યની સ્થાપના ફરીથી કરી દીધી. હવે એના પછી હુમાયુનો પુત્ર કોણ આવ્યો? અકબર. આ અકબર 1556માં આવ્યો અને તે અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ઘણા પાત્ર સ્થાન ધરાવ્યો. તેનો જન્મ 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે થયો હતો. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે તે દિલ્હીનો બાદશાહ બની ગયો. કેટલા વર્ષની ઉંમરે ગાડી પર આવી ગયો? 14 વર્ષની ઉંમરે. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થયું. તેમાં અકબરનો શું થયો? વિજય થયો.
અને અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ પર રાજ્ય સ્થાપિત કર્યું હતું. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દીઘાટનું યુદ્ધ હતું. આ અકબર અને મેવાડના રાણા જે રાણા પ્રતાપ હતા તેના વચ્ચે આ હલ્દીઘાટનું યુદ્ધ ખૂબ જ જાણીતું બન્યું હતું. અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણમાં મહાબળેશ્વર સુધી, દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી. વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. અકબરે કયો દરવાજો બનાવ્યો હતો? ફતેહપુર સિકરીની મસ્જિદ જે બનાવી હતી તે બુલંદ દરવાજા તરીકે ઓળખાય છે અને તા પોતાની રાજધાની બનાવી હતી. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી અને રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. તેને રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી. રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. અને અકબર પણ એક બિન સાંપ્રદાયિક રાજા હતો, જેમ આપણા ભારતમાં બિન સાંપ્રદાય એટલે કે બધા ધર્મને માન આપે. પોતે મુસલમાન હોવા છતાં એવું નહીં હતો કે ભાઈ એ મુસલમાન જ ધર્મને માન આપતો, બધા ધર્મોને એ માન આપીને આગળ લાવે. તે પણ પોતે બિન સાંપ્રદાયિક રાજા તરીકે ઓળખાયો હતો. અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકતા કરીને દીને એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેને રામાયણ, મહાભારત, અર્ધવેદ, પંચતંત્ર અને બાઇબલ, પુરાણ જેવા મહાન ગ્રંથોનો અનુવાદ આ ફારસી ભાષામાં કરાવ્યો હતો. અકબર એક સમાજ સુધારક પણ હતો. તેને બાળલગ્ન અને સતીપ્રથા પર સતીપ્રથાનો વિરોધ કર્યો. તેને યાત્રાવેરો નાબૂદ કર્યો અને બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. અને અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો અને 1605માં તેનું અવસાન થયું. આમ ત્યારે મોટાભાગનું ભારત મુગલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ હતું. એટલે અકબરનું મૃત્યુ ક્યારે થયું? 1605માં. હવે જહાંગીર આવ્યો. આ જહાંગીર અકબરે સ્થાપેલા, આ કોનો પુત્ર હતો? અકબર, જહાંગીર એ અકબરનો પુત્ર હતો. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો. તેને અકબરની નીતિઓને ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો રાખ્યા હતા. તેને અસમ અને દક્ષિણ ભારતના ગોળકોંડા સુધી વિજય મેળવ્યો. તેની પત્ની કોણ હતી? નૂરજહાં. અને નૂરજહાંની યાદમાં એને ચિત્રકલાનો પણ ઘણો શોખ હતો અને તે પોતે પણ એક મહાન ચિત્રકાર હતો. જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર શાહજહાં ગાડી પર આવી ગયો. હવે આવ્યો છે શાહજહાં. આ શાહજહાંનું ગુલામનું નામ ખુરમ હતું. શું હતું? ખુરમ. તેને દક્ષિણ ભારતનો વિજય કર્યો અને તે તેના પિતા જેટલો જ શક્તિશાળી પણ હતો અને કલા સ્થાપત્યનો ચાહક હતો. તેને પોતાની પત્ની મુમતાજ મહલના અવસાન પછી તેની યાદમાં તેણે આ તાજમહલ બનાવ્યો હતો. કોએ બનાવ્યો હતો? શાહજહાંએ. અને આ તાજમહલ દુનિયાની 7 અજાયબીમાંની 1 અજાયબી ગણાય છે. હવે આપણને આગળના પાઠમાં આગળનું જોઈશું. બરાબર છે? આ પાઠની થોડું અત્યારે